જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ અને કેટલીક અગત્યની વાતોની પણ ચર્ચા થાય છે. તમારી સમસ્યાઓનું એક સમાધાન હોય એનું પણ અહીંયા આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એનું પણ જ્યોતિષી આધારે તમારી સમસ્યાનું શું હલ આવી શકે એની પણ આપણે વાતો કરતા હોઈએ છીએ. તો ચાલો મિત્રો, સમયને બગાડ્યા વગર આપણે શરૂ કરીએ આજનું પંચાંગ. આજે ગુરુવારનો દિવસ છે. પહેલા માતા લક્ષ્મીને આપણે વંદન કરી લઈએ. ઓમ દુર્ગે સ્મૃતા હરસભીતમશેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતમતી શુભામ દદાશી દારિદ્ર દુઃખ પિહારણ કાતુ તન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. માતાના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનો પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1946, બી સંવત 2550. તારીખ છે 18 જુલાઈ 2024 અને ગુરુવારનો દિવસ છે. અષાઢ સુદ 12મી એટલે કે અષાઢ સુદની આજે 12 સ્થિતિ છે. 12 નંબરની તિથિ છે એટલે 12 સ્થિતિ કહેવાય. યોગ જે છે શુક્લ યોગ રહેશે 6:12 સુધી સવારે, અને ત્યારબાદ બ્રહ્મયોગની શરૂઆત થશે. નક્ષત્ર આજે જ્યેષ્ઠા છે 3:25 સુધી, ત્યારબાદ મૂળ નક્ષત્ર છે જેને ગાંડાંત નક્ષત્ર કહેવાય છે. નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ. જ્યારે આજે ભવકરણ રહેશે 7:01 સુધી, ત્યારબાદ ભાલવકરણને શરૂઆત થશે. આજના રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ 3:25 સુધી સવારે રહેશે. એટલે 3:25 પહેલાં જે જાતકો જન્મશે તેનું નામકરણ વૃશ્ચિક રાશિ એટલે કે ન-ય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ ધનુરાશિ એટલે ભ-ઢ-ફ-ધ અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન સુખી રહે, સંપન્ન રહે એવી અમારી પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો હવે જોઈ લઈએ આજનું રાશિફળ. તો ચાલો દર્શક મિત્રો શરૂ કરીએ પહેલાં મેષ રાશિ. અલ ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમને મેષ રાશિ એટલે અલઈ એટલે કે હેરિસ. મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય અંગેની આજે ચિંતા થોડી રહેશે. શરદી સળેખમ થવાની સંભાવના છે. કદાચ સ્વાસ્થ્યમાં થોડો ડૉક્ટરની સલાહ પણ તમને લેવી પડશે. કૌટુંબિક જીવન જે છે તમારું એટલે કે માતા પિતા સાથે, પુત્ર સાથે, ભાઈ બંધુઓ સાથે, તો એ સંબંધોમાં આમ તો એકંદરે સારું બતાવી રહ્યું છે, પણ થોડી ચકચકમક થાય એવી સંભાવના બની રહી છે. કંઈક પૈસાની લેવડ દેવડને લઈને આ બાબત બની શકે છે. નોકરી કરનાર વ્યક્તિઓને પ્રમોશન વગેરેની જે સંભાવના છે એમાં સુધારો દેખાય છે, જે તમારા માટે ખૂબ સારું અને સુંદર કહેવાય. સંતાન પ્રાપ્તિ માટે જે તમે પ્રયત્ન કરતા હતા એમાં તમને રાહત મળી જશે. નવી જમીન મકાન ખરીદવાનો યોગ પણ તમારો બની રહ્યો છે, પરંતુ જૂના વાહન કે કોઈ જૂની વસ્તુ વેચવામાં છલ કપટ ન થાય એની કાળજી તમે રાખજો. શત્રુ અને રોગમાં વૃદ્ધિ થોડી થઈ રહી છે, એનાથી સાવધાન રહેજો. ઉપાય તરીકે આજે શું કરશો તો ભગવાન શિવ પર જળાભિષેક કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બાબા ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો નવા પ્રેમ સંબંધો બને એવી સંભાવના દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય અંગે વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ વધે એવી સંભાવના છે, જેમાં તમને માનસિક ચિંતા, ટેન્શન, ડિપ્રેશન થવાની સંભાવના છે, માટે આજે નુકસાનનો દિવસ કહી શકાય. શેરબજાર કે બજારોમાં કામ કરશો તો ત્યાં પણ તમને આજે લોસ હોય અથવા નુકસાન થાય એવો દિવસ આજે દેખાઈ રહ્યો છે.
ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને તમારે ધ્યાનમાં રાખવું પડશે. નોકરી કરનાર વ્યક્તિઓને પ્રમોશન વગેરે મળવાની સંભાવના બતાવી રહ્યું છે. ખાસ કરીને કુટુંબ અને પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે. તો શું કરશો મિત્રો? તો દિવસને વધારે શુભ કરવા તમે વ્યસનથી દૂર રહેજો અને ચણાની દાળ, ગોળ અને હળદરનો પાવડર શિવ મંદિરમાં ગુરુવારે દાન આપી દિવસની શરૂઆત કરજો. સારામાં સારું રહેશે. આજે પણ તમે એ દાન આપી શકો છો. ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ એટલે કે જેમિની. મિથુન રાશિ કચ્છક અક્ષરથી જેનું નામ સૌ થાય તેમના માટે તમારા કુંડળીના ગ્રહો પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય તો તમારું એકંદરે સારું અને સુધારા તરફી છે. કેટલાક તમારા જે સાગિર્દ છે એટલે કે તમારી સાથે કામ કરનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ તમારી સાથે થોડી વ્યવહાર જે છે બગડતો હોય એવું લાગે છે. તમને પ્રમોશન તો થશે મિત્રો, કુટુંબના લોકોનો સાથ સહકાર પણ તમને સારો મળશે અને સ્વાસ્થ્ય અંગે થોડું બેદરકાર રહેવાની બિલકુલ જરૂર નથી. સંતાન પ્રાપ્તિ માટે તમે ચિંતાતુર હતા એમાં પણ તમારી ચિંતા દૂર થઈ જશે. કદાચ તમને નજીકમાં સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. શું કરશો તમે? તો દિવસને શુભ કરવા માટે ખોટા કામથી મિત્રો દૂર રહેવાની જરૂર છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સારી અને સુંદર દેખાય છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે. ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂર છે. વાણી તમારી સારી દેખાય છે એટલે તમારા મિત્રોનો સાથ સહકાર પણ તમને મળશે. સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં થોડી રાહત મળશે. કુટુંબ સાથેના સંબંધો પણ સારા રહેશે. નોકરી વગેરેની અંદર જે પ્રમોશન વગેરે તમે માગતા હો તો કદાચ એ પણ મળવાની સંભાવના બની રહી છે. ખાસ કરીને લગ્ન માટેની જે વાતો અટકાઈ ગઈ હતી એ વાતો પરિપૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે. તો દર્શક મિત્રો ઉપાય તરીકે શું કરશો? તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ લિયો એટલે કે સિંહ રાશિ. મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહોની સ્થિતિ તમારી એકંદરે સારી અને સુંદર છે. તમારા જે જન્માક્ષર પ્રમાણે જોઈએ તો એ પણ સારું જ છે. શનિ મહારાજનો થોડો પ્રકોપ તમારી કુંડળીમાં દેખાય છે જેના લીધે સ્વાસ્થ્યમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. પ્રમોશન પણ તમને મળી જશે આ વખતમાં, આ વર્ષમાં ગમે ત્યારે. સંતાન અંગેની જે ચિંતા હતી એમાં પણ કંઈક સારું આજે રિઝલ્ટ તમને મળે એટલે કે કોઈ સારા સમાચાર તમારી પાસે આવશે જેનાથી તમને લાભ થશે. નોકરી વાંછુ વ્યક્તિઓ માટે નોકરી તો મળવાની સંભાવના થોડી ઓછી બને છે, પરંતુ પ્રાઇવેટ સેક્ટર પર તમારી જોબની જગ્યા સારી દેખાય છે, મળી જશે. વ્યાપાર કરી રહ્યા છો તો જરા વ્યાપારમાં બી ધ્યાન રાખવાની જરૂર છે અને નોકરી વગેરે પણ તમને જલ્દી પ્રાપ્ત થઈ જશે. તો શું કરશો મિત્રો? તો આજે તમે દિવસને વધારે શુભ બનાવવું હોય તો તમારે ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરી એક દીવો ભગવાન શિવના મંદિરમાં મૂકી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ખાસ કરીને જે લોકો વ્યાપારી છો તમારા માટે સમય સારો છે. કુટુંબ પરિવાર સાથેનો તાલમેલ સારો રહેશે. નાણાકીય વ્યવહારોથી દૂર રહેવાની જરૂર છે. આજે જો તમે નાણાંનો વ્યવહાર કરશો તો ક્યાંક ને ક્યાંક તમને તકલીફ ઊભી થશે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું દેખાય છે એટલે કે સુધારા તરફી દેખાય છે. પતિ પત્ની વચ્ચે થોડા ક્લેશની સંભાવના બની રહી છે એટલે કામ વગરનો ક્લેશ થતો હોય તો એનાથી જરા દૂર રહેવાની જરૂર છે. ક્યારેક આપણે આપણું પ્લાનિંગ બનાવીએ છીએ
તો એ પ્લાનિંગ કદાચ ખોટું બી હોઈ શકે. એટલે એવું કોઈના ઉપર બ્લેમ મૂકવાનો કોઈ મતલબ નથી. એટલે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બી ધ્યાન રાખવાનું છે. સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે, એ ચિંતા માટે રસ્તો કાઢવો પડશે સંતાનના કેરિયરને લઈને. શું કરશો તમે? તો આજે તમારે એક ઘરે ઘીનો દીવો કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો હવે આપણે જોઈએ તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય અનુકૂળ અને સારો છે. માતા પિતા વચ્ચેના જે સંબંધો હતા, સંબંધો પણ સારા રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે. નોકરી અને વ્યાપાર બંનેમાં પ્રમોશનની સંભાવના દેખાડે છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બને છે, પ્રમોશન પણ મળશે, પરંતુ લગ્ન વગેરેની વાતો કદાચ થોડી લેટ થાય એવી સંભાવના પણ બની રહી છે. મિત્રો, તમારે કોઈના ઉપર પણ આજે આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર નથી. જે સામેવાળી વ્યક્તિ છે એ કદાચ કંઈક ખોટું તમારી સાથે થાય એવા અષ્ટમ ગ્રહો, અષ્ટમ ભાવના ગ્રહો બતાવી રહ્યા છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઉપાય તરીકે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શ્રી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે આજે શત્રુવર્ગ તમારા પર હાવી થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. પતિ પત્ની વચ્ચે મતમતાંતર હોય, સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર હોય, સાથે સાથે જે પ્રમોશન વગેરે તમારા નોકરીની અંદર મળવાના હતા એ પણ તમને મળશે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે. કુટુંબના વ્યક્તિઓ વચ્ચે મતમતાંતર ન થાય એની કાળજી લેવી પડશે. નોકરી કરનાર વ્યક્તિઓ, જે લોકો નોકરી કરી રહ્યા છો, તો તમને કંઈક સારા સમાચાર આજે પ્રાપ્ત થાય એવું દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ધનુરાશિ. ભ ઢ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુત્તમ દેખાય છે. સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા તમને જરૂર થશે. શરદી સરેખંપી થઈ શકે છે. સાથે સાથે કોઈ મોટી બીમારી ના આવે એની કાળજી જરૂર તમારે લેવી પડશે. એટલે કે ડૉક્ટરની ઉચિત સલાહ જરૂરી છે કે જે તમે લઈ શકો. કુટુંબ અને પરિવાર વચ્ચેના મતભેદાંતર જે હતા એ તો દૂર થઈ જશે. પ્રમોશન વગેરે તમને મળે એવી સંભાવના દેખાય છે. જો તમે નોકરી કરતા હો તો નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. વ્યાપાર કરતા હશો તો તમારું વ્યાપારમાં એક્સપાન્શન તમે કરી શકો એવી સ્થિતિ દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે. અને મિત્રો, નવી નોકરી પ્રાપ્તિનો યોગ પણ તમારો કુંડળીમાં બની રહ્યો છે. લગ્ન વગેરેની વાતો કદાચ આવશે અને આજની વાતો ફાઇનલ પણ થઈ જાય એવા સંકેતો પણ તમારા ગ્રહો આપી રહ્યા છે. તો શું કરશો તમે? તો આજે ચણાની દાળ, ગોળ, હળદર એ કોઈ પણ ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો તમારા માન સન્માનમાં જે ઉણપ આવી ગઈ હતી એ અત્યારે વધે એવી સંભાવના પણ બની રહી છે. પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં બેદરકાર રહેવાની બિલકુલ જરૂર નથી. કુટુંબ પરિવાર સાથે થોડા મતમતાંતરની સંભાવના બને છે. સંતાનના કેરિયર વગેરેને લઈને તમે ચિંતાતુર હો એવું બને છે. લગ્નની વાતો તમારી આવી રહી છે. કદાચ સારો પાત્ર હોય તો અવશ્ય તમે લગ્ન કરી લેજો, કારણ કે પાછળથી તકલીફ પડે એવું દેખાય છે. વ્યાપાર કરતા હો તો વ્યાપારીઓ માટે દિવસ સારા છે.
પરંતુ કોઈ નવું કામ તમારે કરવું છે મિત્રો, તો એ તમે લગભગ નવેમ્બરની આસપાસ કામ પ્રારંભ કરો. એ પહેલાં તમારી દશાંતર દશા પ્રમાણે નુકસાનની સંભાવના દેખાય છે. ખાસ કરીને તમારે પતિ પત્ની વચ્ચે જે કંકાસ છે એ પણ દૂર થઈ જશે, ચિંતા કરવાની બાબત નથી. તો ચાલો મિત્રો, શું કરશો ઉપાય? તમે જેટલું જળ ચઢાવશો એ પ્રમાણે તમને એનું પ્રતિફળ પણ પ્રાપ્ત થશે. કુંડળીની અંદર કોઈ ભી ગ્રહ દોષ હશે તો એનું પણ તમારું નિવારણ થઈ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. ક સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો તમારા ગ્રહ ગોચરના જે ગ્રહો છે એના પ્રમાણે તમને લાભની પ્રાપ્તિ તો થઈ રહી છે. જમીન મકાનના પ્રશ્નો જે મારા જે ચાલતા હતા એમાં તમને રાહત મળશે. તમારા સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂરથી થશે અને તમારા જે કુટુંબના માણસો છે એમની સાથે મતમતાંતરની સંભાવના બની રહી છે. પતિ પત્નીનો સાક્ષાત્કાર સારો રહેશે. સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂરથી રહેશે. વ્યાપારી વર્ગ માટે થોડું સરકારની ધોંસ વધે એવી સંભાવના પણ વધી રહી છે. એટલે કોઈ ખાનપાનનો વ્યવહાર કરતા હો, વ્યાપાર કરતા હો, તો જરા એમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આ વખતે તમારે નાની મોટી યાત્રા પર જવાનું પણ યોગ બની રહ્યો છે. કદાચ તમે યાત્રા પર પણ જઈ શકો છો. નાણાકીય લેવડ દેવડ મિત્રો કરતા હો તો એનાથી બિલકુલ દૂર રહેજો. અને ખાસ કરીને જો કદાચ તમે કોઈ વ્યવહાર કરવા જ ગયા હોય કે પૈસાની ઉધારી કરી હોય કે પૈસા કોઈને આપવાના હોય તો એવા ઉધારનો ધંધો તમારે કરવાની જરૂર નથી. શું કરશો તો ખાસ કરીને તમારે સાચવવાનું છે, કોઈ ખોટું કામ આપણાથી ન થઈ જાય અને વ્યસનથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. અને આજે તમારે કાળા તલ હળદર ચોખા ભેગા કરી ભગવાન સૂર્યને જળ ચઢાવવાની જરૂર છે. એટલે તમારા જૂના અને કોઈ ભી અટવાયેલા પૈસા હશે એ પણ તમને મળતા થઈ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈશું આપણે મીન રાશિ. દ ચ જ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા માટે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. તમારું સ્વાસ્થ્ય સારું દેખાઈ રહ્યું છે. સ્વાસ્થ્યમાં મોટી દિક્કત નથી. જૂની જે બીમારી ચાલે છે એ બીમારીમાં થોડી રાહત દેખાય છે. એ બીમારી પૂર્ણ થાય એવું નથી દેખાતું, એટલે થોડી લાંબી ચાલે એવી સંભાવના બને છે. કુટુંબ અને પરિવારના માણસો એટલે કે તમારા કાકા બાપાના જે ભાઈઓ હોય અથવા બહેનો હોય એમની સાથે થોડું મતમતાંતર ચાલતું હોય એવું પણ બની શકે છે. ખાસ તમારા માટે નોકરી મળવાના ચાન્સ સારા છે. નવી નોકરીની ઓપોર્ચ્યુનિટી જે મળે તો એમાં તમારે થોડો વિચાર કરવા જેવો બાબત છે. બીજી વસ્તુ છે, સંતાન પ્રાપ્તિની વાત કરીએ તો તમને મિત્રો સંતાનની પ્રાપ્તિ તો અવશ્ય થઈ જશે. જૂન 2024 પછી તમારી આ અભિક્ષા પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. લગ્ન વગેરેની વાતો આવશે અને લગ્ન વગેરેની વાતો પૂરી પણ થશે. તો ચાલો દર્શક મિત્રો, આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. ચાલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજે ઘણા પ્રશ્નો પછી ઘણી વખત પ્રશ્નો આપને તમે લોકો પૂછતા હો છો, પ્રશ્નો પૂછો છો, એમાં અમને આનંદનો અનુભવ થાય છે. અને એ આનંદને લીધે જ હું તમને કહી રહ્યો છું કે જ્યારે બી તમે પ્રશ્ન પૂછતા હો તો ખાસ કરીને એનો તમારો આશય મને જરૂરથી કહેવું જોઈએ. જે બે જણાના પ્રશ્નોનો જવાબ આવેલો છે, જે પ્રશ્નો પૂછેલા છે મને, એના વિશે છે કે કોર્ટ કચેરી શા માટે થાય છે, કોર્ટ કચેરીમાં આરોપ પ્રત્યારોપ કેમ આવે, શા માટે કોર્ટમાં બાજવું પડે. લોકો ઘણી વખત કહે તો આ છેલ્લી વખત અમે ગયા છીએ કોર્ટમાં, છેલ્લી વખત પોલીસ સ્ટેશન જોયું, આટલા વર્ષની જિંદગીમાં મેં જોયું નથી. પણ પોતાના માટે કંઈક હોય, પોતાનો માણસ કંઈક હોય તો એના માટે જવું પડે.
પણ એને એના ઉપર જ કેસ થયેલો છે. તો જો આવું કંઈક મેટર બની હોય તો એની પાછળનું રહસ્ય શું? તેની પાછળનું સૌથી મોટું રહસ્ય છે મિત્રો કે તમારી કુંડળી અથવા તમારા જન્માક્ષરમાં ક્યાંક ને ક્યાંક શનિ અને મંગળનો દોષ. હવે જો આ શનિ અને મંગળનો દોષ કોઈ પણ કુંડળીમાં લગભગ આપણો બહોળો અનુભવ પછી આ તમને વાત કરી રહ્યો છું કે ઘણી વખત એની દ્રષ્ટિમાં આવી જાય મંગળની, કાં તો રાહુ કેતુની દ્રષ્ટિમાં રહે. પણ મેઇન વસ્તુ ક્યાં બને કે જો આ ગ્રહો એટલે કે શનિ અને મંગળ ક્રૂર ગ્રહોની દ્રષ્ટિમાં હોય અને કદાચ ગુરુ મહારાજ બી જોઈ લે એટલે કે બૃહસ્પતિ જોતો હોય તો એવા વખતે મોટા ભાગે આરોપ પ્રત્યારોપ આવે. આરોપ પ્રત્યારોપનો મતલબ થાય છે કે તમારા પર બ્લેમ આવે. પછી ઘણી વખતે બ્લેમ વધી જાય અને તમને FIR થઈ જાય. આ વસ્તુ બને છે કેમ? શનિ અને મંગળનો દોષ. આ જ દોષ તો તમારા છઠ્ઠા ભાવથી બારમા ભાવમાં હોય તો મોટા ભાગે બનવાનો ચાન્સ વધી જાય છે. અન્ય જગ્યાએ હોય, દાખલા તરીકે ચોથા ભાવમાં છે અથવા આઠમા ભાવમાં છે, તો આઠમા ભાવમાં હોય તો તમારી સાથે દગો થાય, છલ કપટ થશે અને તમારો પ્રોબ્લેમ ઊભો થઈ જશે. જો એ જ વસ્તુ તમારી બારમા ભાવમાં ગઈ તો એ પતિ પત્નીનો મેટર આવી જાય. રાહુ બી જો કદાચ અડી ગયો તો તમે 100% જે મને એટલે કોન્ટ્રાવર્સી થાય તમારી પત્નીની. અને આ જ વસ્તુ જો આઠમા ભાવમાં હોય તો પણ બને છે. એટલે ખાસ આપણે જોવાનું છે કે જ્યારે આવા ગ્રહો તમારા ક્યાંક સેટ થયા હોય તો એ ગ્રહોની આપણે શાંતિ કરાવી દેવી. શ્રાપિત હોય તો શ્રાપિતની શાંતિ થાય, અંગારક હોય તો અંગારકની થાય, અને જે બી મતલબ ગ્રહણ હોય તો ગ્રહણની થાય. કારણ કે જો આ વસ્તુઓ તમારા જન્માક્ષર પ્રમાણે જો આ વસ્તુઓ તમારા છઠ્ઠા સાતમા આઠમામાં અને બારમા ભાવમાં ટચ થતી હશે તો મોટા ભાગે આપસમાં તકરારનો વધારો થઈ શકે છે. એટલે દર્શક મિત્રો ખાસ વસ્તુ છે. હવે તમે કદાચ ફસાઈ ગયા, પોલીસ કેસ જ થઈ ગયો તો શું કરીશું? તો પોલીસ કેસ કે એવું કંઈ થયું છે પણ એમાંથી તમે બહાર નીકળશો, કારણ કે તમે તમારી રીતે સાચા છો. હવે એને બહાર નીકળવા માટે શું કરવું? કદાચ ભરાતા તો ભરાઈ ગયા. તો જો તમે ભરાઈ ગયા છો તો એમાંથી નીકળવા માટે તમારે બજરંગ બાણના પાઠ કરવા જોઈએ. એની એક પ્રક્રિયા છે આખી, એ ફોન કરીને તમે જાણ કરજો તો હું તમને બતાવીશ. કારણ કે એ ગુરુમુખ વિદ્યા છે, એમને કરી શકાય નહીં. તો દર્શક મિત્રો ખાસ કરીને આ જોવાનું કે શનિ મંગળ રાહુ આ લોકો જો કદાચ તમારા જન્માક્ષરમાં ક્યાંક બેઠા હોય તો એ લોકોને આપણે ત્યાંથી એની શાંતિ કરાવી, શ્રાપિત દોષની ઓનલાઈન પૂજા કરાવી લેવી, શાંતિ કરાવી લેવી, અથવા તો પછી તમારે એનો બીજો માર્ગ કંઈક બી અપનાવી લેવો. કાળા તલ હળદર ચોખા નાખી રેગ્યુલર પીપળે જળ ચઢાવો, એનાથી અમારે રાહત મળતી હોય છે. તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે.